કડોદરા નગરના મધ્યમમાં આવેલો હાઈમાસ્ટ ટાવર ફરી ખોલતા તહેવારોમાં અંધકારનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું. કડોદરા સેવા સદનની સામે હાઈવે કડોદરા સુરત રોડની મધ્યમાં મૂકવામાં આવેલો હાઈમાસ્ટ ટાવર છેલ્લા કેટલાક મહિનાથી બંધ હાલતમાં હોવાના કારણે કડોદરા પંથકમાં અંધકાર છવાયેલો છે. બીજી બાજુ અંધકારના લાભ લઈ મોબાઈલ સ્નેચરો રાહદારીઓની હાથમાંથી મોબાઈલ ખેંચી લેવાની ફરિયાદો ઉઠી છે, તો વહેલી તકે જવાબદાર તંત્ર લાઈટો ચાલુ કરાવે એવી લોક માંગ ઉઠી છે. કડોદરા ચાર રસ્તા ખાતે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભેગા થાય છે. વળી કડોદરા નગરની આસપાસ સંખ્યાબંધ ઔદ્યોગિક એકમો આવેલા છે, જેના કારણે અહીં ભારે માત્રામાં વાહનોની અવર જવર રહેલી છે. સુદાત વારે લગાવવામાં આવેલો કડોદરા નગરપાલિકાનો સામેનો લાઇટનો હાઈમાસ્ટ ટાવર છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાના કારણે રાહદારીઓ ભારે જહેમત ઉઠાવી પડે છે. આસપાસના વેપારીઓ તેમજ સામાજિક અગ્રીઓ વારંવારની રજૂઆત છતાં તંત્ર આ ખાડા કાન કરે છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર અંધકારનો લાભ લઈ મોબાઈલ અને ચેઇન સ્નેચિંગનું મોકળું મેદાન મળેલું હોવાનું બહાર આવ્યું છે. કેટલાક રાહદારીઓના મોબાઈલ તેમજ કિંમતી વસ્તુઓ અંધકારનો લાભ લઈ ચોરી થઈ જાય છે, તેમજ અંધકારને લઈ રાત્રિ દરમિયાન વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વહેલી તકે આ ટાવરનું સમારકામ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. વરેલીથી કડોદરા તેમજ કડોદરાથી બમરોલી રોડ લગાવવામાં આવેલી લાઇટો જાણે શોભાના ગાંઠિયા હોય તે જ બંધ હાલતમાં જોવા મળી રહી છે. લાઇટો લગાવી બાદ શરૂઆતમાં ફક્ત થોડા દિવસ ચાલુ રહી હતી, ત્યારબાદ આપદિન સુધી બંધ હાલતમાં હોવાનું જણાવ્યું છે. કડોદરા પાલિકા સામે લગાવેલા હાઈમાસ્ટ ટાવર તેમજ કડોદરા સુરત રોડ અને કડોદરા બમરોલી રોડ પર લગાવવામાં આવેલી લાઇટો સામાન્ય મેન્ટેનન્સ માટે પણ મહિલાઓ સુધી બંધ રહે છે. જ્યારે કોઈ રાજકીય નેતા અથવા સ્થાનિકો રજૂઆત કરે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગે છે.